વાયરસ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી હતી. કમિશનર નહેરાએ પોતાના ટ્વિટરના માધ્યમથી અમદાવાદીઓને કોરોના વાયરસથી બચવા માટે અપીલ કરતો એક વિડીયો પણ જાહેર કર્યો છે. પત્રકાર પરિષદમાં નહેરાએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી અમદાવાદીઓએ ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી કોરોના વાયરસનો જ મોટો ઈલાજ છે. વાલા અમદાવાદીઓ નમસ્તે. કોરોના વાયરસ અંગે આપને આજે હું એક અપીલ કરવા માગું છું. આપ સૌને ખ્યાલ છે પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આપણા અમદાવાદ શહેરમાં સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ઘણી બધી તૈયારીઓ કરી છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે, સક્ષમ છે, સજ્જ છે. પરંતુ આમાં સફળતા મેળવવા માટે અમને આપના સાથ સહકારની જરૂરિયાત છે. એના માટે આજે હું આપને 5 વિનંતી કરું છું. આપના દ્વારા જો આ 5 સૂચનાઓનું પાલન કરવામાં આવે તો આપણા શહેરમાં આપણે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકશું. નંબર 1, હાથ મિલાવવાનું સંપૂર્ણપણે બંધ રાખીએ અને નમસ્તે કહીને એકબીજાને અભિવાદન કરીએ. નંબર 2, વારંવાર સાબુથી વ્યવસ્થિત રીતે ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી આપણે હાથ ધોઈએ. ખાસ કરીને બહાર જઈને કોઈ પણ વસ્તુને આપણે હાથ અડાડ્યું હોય ત્યારે પરત આવીને હાથ વ્યવસ્થિત રીતે ધોવાનું. 3, આપણે આપણા હાથને પોતાના મોઢા ઉપર, નાક, આંખ ઉપર અડાડવાનું ટાળીએ. નંબર 4, જો આપણને ખાંસી હોય કે છીંક આવતી હોય ત્યારે આપણે આવી રીતે કરીને છીંક કરીએ, હાથમાં ના છીંકીએ અથવા તો હાથ રૂમાલનો વપરાશ કરીએ. 5, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. સામાન્ય રીતે આ વાયરસ લોકોને ખૂબ નજીક ઊભા રહીને, સંક્રમિત લોકો જો આપના મોઢા ઉપર ખાંસી કે છીંક આવશે તો આપને સંક્રમણ આનું લાગી શકે, અથવા તો સંક્રમિત થયેલી કોઈ પણ વસ્તુ ઉપર આપણે આપનો હાથ ટચ કરીને, આ હાથ આપ મોઢા ઉપર ટચ કરશો તો આ વાયરસ આપને લાગી શકે છે. આ 5 વસ્તુ આપ જો આનું પાલન કરશો તો આપણા શહેરમાં કોરોના વાયરસની સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને આપની મોટી મદદ મળશે. ધન્યવાદ. નમસ્તે.